છોટા ઉદેપુર જિલ્લાના જંબુ ગામ ખાતે જિલ્લાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગઈકાલે મોડી સાંજે ડિલિવરી બાદ બાળકો બદલાઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને કારણે બે પરિવારોના તાજા જન્મેલા બાળકો માટે અસમંજસ ઊભું થયું છે। છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી રેફરલ હોસ્પિટલમાં દર મહિને સેકન્ડો ડિલિવરી કરવામાં આવી રહી છે, પરંતુ ગઈકાલે સાંજે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે ડિલિવરી બાદ બાળકો બદલાઈ ગયા છે। ચલામાલી ગામની પાયલબેનને પ્રસૂતિ માટે જબુ ગામની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં જ બોડેલીની ખત્રી પરિવારના આભેદાબેનને પણ ડિલિવરી માટે લાવ્યા હતા। બંને મહિલાઓની ડિલિવરી માટે ડોક્ટરે કાર્યવાહી હાથ ધરી હતી અને પહેલાં પાયલબેનની ડિલિવરી કરાવી હતી, જેઓને ડોક્ટરના જણાવ્યા મુજબ બાળકી જન્મી હતી, પણ પેટમાં જ મર કરી દેતા તે બાળકીને એનઆઈસીયુમાં દાખલ કરી હતી। પાયલબેન પછી આબેદાબેનની ડિલિવરી પણ સિઝેરિયન કરીને કરાવી હતી, જેઓને પુત્રનો જન્મ થયો હતો। તે બાળકને હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ભૂલના કારણે પાયલબેનને અપરિવારજનોને આપી દેવામાં આવ્યો હતો અને અડધા કલાક બાદ ફરીથી પાયલબેનના પરિવારજનોને હોસ્પિટલવાર સત્તાવાળાઓએ જઈને પુત્રને પણ પુત્રી જન્મી હોવાનું જણાવતા પાયલબેનના પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને પુત્રના જન્મની ખુશી અચાનક ગુસ્સામાં તબદીલ થઈ ગઈ હતી, જ્યારે આવું જ કંઈક બોડેલીના ખત્રી પરિવારમાં જ બની હતી અને જબુ ગામની હોસ્પિટલમાં હોબારો મચી ગયો હતો। આખરે બંને પરિવારના સભ્યો દ્વારા અને ડોક્ટરે બેસીને બંને બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવાની સલાહ મશવરા કરીને નિર્ણય કર્યો હતો અને તેના માટે સેમ્પલ લઈને તૈયારી કરી હતી અને બંને પરિવાર માટે આ તૈયારી થઈને ડીએનએ ટેસ્ટમાં જે રિપોર્ટ આવે તેને સ્વીકારવાની તૈયારી બતાવતા મામલો થારી પડ્યો હતો। જ્યારે જબુ ગામની હોસ્પિટલના ડોક્ટરને આ અંગે પૂછતા તેઓએ પ્રાથમિક તપાસમાં નર્સિંગ સ્ટાફની ભૂલના કારણે આ ઘટના ઘટી હોવાની કબૂલાત કરી હતી અને કસૂરવાર સામે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી કરાઈ હોવાનું જણાવ્યું હતું। હવે જોવાનું એ છે કે હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના કારણે બે પરિવારોને બાળક માટે કાયમ વસવસું રહેશે કે ડીએનએ રિપોર્ટ બાદ દૂર થશે। અલ્લા રખા પઠાણ, જેડ એસ ટીવી, છોટાઉદેપુર।